નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારે વીમા સુધારા વિધેયકને વધુ વિચારણા માટે રાજ્યસભાની પ્રવર સમિતિને સોંપ્યું છે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રના પહેલા સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં પોતાનો અહેવાલ આપવા પ્રવર સમિતિને જણાવાયું છે વીમા સુધારા વિધેયકમાં વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણની મહત્તમ મર્યાદા છવ્વીસ ટકાથી વધારીને ઓગણપચાસ ટકા સુધી કરવાની જોગવાઈ સૂચવાઈ છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર કોઈ સંજોગોમાં રામસેતુને તોડશે નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ મામલો સર્વોચ્ચ અદાલતને આધીન હોવાથી વિશેષ કોઈ ટિપ્પણી કરી શકાય નહીં જો કે સરકાર અદાલતમાં એવો ઉકેલ સૂચવશે જે તમામ પક્ષોને માન્ય હોય દરમિયાન શ્રી ગડકરીએ લોકસભામાં એમ પણ જણાવ્યું હતું કે જે રાષ્ટ્રીય માર્ગો પરનું ખર્ચ વસૂલ થઈ જશે તે પછી તેના પર ટોલ ટેક્સ લઈ શકાશે નહીં તેમણે એમ પણ જણાવ્યું હતું કે માર્ગોનું કામ પૂરેપૂરું પૂર્ણ થાય તે પછી જ તેના પર ટોલ ટેક્સ લેવાની છૂટ અપાશે ન્યાયતંત્ર નિમણૂક આયોગ વિધેયકને લોકસભાએ પસાર કર્યા બાદ આજે રાજ્યસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું મોટાભાગના રાજકીય પક્ષોએ ચર્ચા દરમિયાન વિધેયકને આવકારવા સાથે વિવિધ સૂચનો કર્યા હતા આ અંગેની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ જનતા દળ યુ બસપા તથા અન્ય પક્ષોનો આ વિધેયકને ટેકો આપવા બદલ આભાર માન્યો હતો તેમણે ગૃહને ખાતરી આપી હતી કે ન્યાયતંત્રની ગરિમા તથા સ્વતંત્રતા જળવાય તેનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે આ વિધેયક રાજ્યસભામાં પણ પસાર થશે તે લગભગ નિશ્ચિત જણાય છે વર્તમાન એનડીએ સરકારમાં કોમી હિંસાના બનાવોમાં વધારો થયો હોવાના કોંગ્રેસના આક્ષેપને ફગાવતા સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ દેશમાં લોકોમાં ભાગલા પાડવાનું રાજકારણ ખેલી રહ્યો છે આરએસએસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં મળેલ હાર પચાવી શકી નથી તેથી હવે ધર્મ તથા કોમવાદને સહારે લોકોમાં ભાગલા પાડાવવાના પ્રયાસો કરી રહી છે આ પ્રસંગે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રક્ષાબંધનના પર્વે એકતા તથા ભાઈચારો મજબૂત કરવા માટેનું પર્વ ગણાવ્યું હતું પૂર્વ ડાકુરાણી તથા પૂર્વ સાંસદ ફૂલન દેવીની હત્યા બદલ દિલ્હીની અદાલતે હત્યાના મુખ્ય આરોપી શેરસિંહ રાણાને આજીવન કેદ તથા એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે તેર વર્ષ જૂના આ કેસમાં દસ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા દેવી ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પક્ષમાંથી સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા વર્ષ બે હજાર એકમાં પચીસ જુલાઈના રોજ દિલ્હીમાં તેમની હત્યા કરાઈ હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાં જજામ ગામ ખાતે નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાં પાણીનું વહન કરે તેવા સાયફનનું લોકાર્પણ કર્યું હતું કચ્છ શાખા નહેરથી કચ્છમાં એકસો બ્યાસી ગામોને સિંચાઈનો લાભ મળશે પાટણમાં આવતીકાલે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી થનાર છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કેટલાક વિકાસ કામોનું લોકાર્પણ કરવા ઉપરાંત સમી ખાતે ખેડૂત સંમેલનને સંબોધ્યું હતું તેઓએ મહિલા સંમેલનને પણ સંબોધ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ આવતીકાલથી રાજ્યની એસટી બસોના ભાડામાં દસ ટકા ઘટાડાનો અમલ થશે તેની જાહેરાત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને ગઈકાલે પેટના દુખાવાને પગલે એઇમ્સમાં દાખલ કરાયા બાદ તેઓ સ્વસ્થ થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને પત્રકારોને જણાવ્યું કે ગૃહમંત્રીની તબિયત હવે સંપૂર્ણ સ્વસ્થ છે દેશના અડસઠમાં સ્વાતંત્ર્ય દિનની આજે પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રને સંબોધન કરશે તેમના પ્રવચનનું જીવંત પ્રસારણ સાંજે સાત વાગે કરવામાં આવશે

સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ છીએ નમસ્કાર